હવે આગળ વાત કરીએ તો રાજકોટની. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ થતા ખેડૂતોએ કરેલો ઉનાળુ વાવેતર તલ, બાજરી, ડુંગળી, જુવાર સહિતના પાકો ઉપર પાણી ફરી વળ્યા. ઉપલેટા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોના મોઢે આવેલ કોરિયો ઝૂંટવાયો છે, જેથી ખેડૂતો સરકાર પાસેથી વહેલી તકે સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં પડેલા વરસાદના કારણે ખેતરોને પણ નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ધોવાણ થયું છે, સાથે સાથે ખેતરમાં પાક પણ વરસાદમાં ધોવાયો છે, જેના કારણે ખેડૂતોને મોટી નુકસાની સહેવાનો વારો આવ્યો છે અને ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. રાજ્ય સરકાર દ્વારા વરસાદની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઉપલેટા અને ધોરાજીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઉપલેટા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરી લીધો છે અને રાજ્ય સરકાર દ્વારા ઉપલેટા કે ધોરાજીના સહાય માટે સમાવેશ કરવામાં આવ્યો નથી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને એકર દીઠ હંજાતે અંદાજિત 10-20 હજાર રૂપિયાની નુકસાની હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેમજ ઉપલેટા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ઉપલેટા તાલુકાને ફરી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે કે નહીં. વિપુલ ધામેચા, ZSTV, ઉપલેટા.